बेटा तुम मने छोड़ी ने केम जती रहे तारे वगर आ घर सुनु सुनु लागे छे आ घर मा पड़कारा वागे छे बेटा तारा तारे मने आमा छोड़ी ने जाऊ तू तो तुम मने तारी साथे ले जती मने आम एकला मुकी ने सामाटे जती रहे श्रेयाना अवसान ने छ छ महीना वीती गया पर तारे आँख ना हसो तो हजी सुखा थज नथी क्या सुधी अमने अमरती रहीश बेटा तारे हवे तारी दीकरी वगर जीता शीखवुं ज पड़शे मम्मी मारे हवे नथी जीवो हुं एना वगर नथी रही शकती एवुं ना बोल बेटा एवुं ना बोल कोईनी पाछळ कई मरी थोड़ू जवाय छे हिम्मत राख बेटा અને કાજુ કઠણ રાખ હું છું ને તારી સાથે તું એકલી નથી બેટા તારા સુખ દુઃખમાં હું હંમેશા તારી સાથે જ ઊભી રહીશ તું જરાય ચિંતા ના કરીશ પણ મમ્મી હું મારી દીકરી વગર નથી જીવી શકતી તમે એને કોને પાછી આવી જાય લો બેટા લા એ ફોટો મને આપી દે અને ચાલ ઊભી થા આપણે બંને જણા બજાર જઈ આવીએ અને થોડું શોપિંગ કરી આવીએ તું બહાર નીકળશ ને એટલે તારું માઇન્ડ પણ ફ્રેશ થઈ જશે ચાલ ના મમ્મી મારે નથી આવો તમે જઈ આવો સારું સારું બેટા ચાલ હું એકલી જઈ આવું છું પણ તું પાછી રડવા ના બેસતી ને ચાલ ઊભી થા તું ચાલ બહાર બેસ ચાલ મારી શ્રેયા પ્રેત બનીને રસ્તા પર રખડી રહી છે ના 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 આ મારી શ્રેયાનું પ્રેત તો ના જોઈ શકે તો પછી મારી શ્રેયા જેવી દેખાતી એ છોકરી છે કોણ હું લાવને મને પાછળ જઈને જોઉં તો ખરી
ઉઠી ગયો એ પણ આરામ મેં આપને ઓ માય ગોડ આ તમે શું વાત કરી રહ્યા છો હા બેટા મારી શ્રેયાની હત્યા થઈ છે મારી સગી દીકરીને જમાઈએ પ્રોપર્ટીની લાલચમાં બિચારી છોકરીને મારી નાખી માજી તમે રડશો નહીં ભગવાને દીકરીની આત્માને શાંતિ આપશે અને એની મમ્મીને જીવન જીવવાની હિંમત આપશે બેટા મારી બહુ એની દીકરીને આખો દિવસ રડ્યા જ કરે છે અને પોતા સામે બેસીને રડ્યા જ કરે છે એને એની દીકરીને મળે તો મને લાગે છે કે જુરી જુરીને મરી જશે આ તો બહુ મોટી સમસ્યા કહેવાય આનો કોઈ ઉપાય કરવો પડશે હા બેટા ઉપાય તો છે જો તું મને સાથ આપે તો બોલો ને હું તમને કઈ રીતના મદદ કરી શકું બેટા તું તારી દીકરીને મારા ઘરે રહેવા મોકલ મારી બહુ એની દીકરી પાછી આવી છે એમ સમજીને જીવી જશે નહીં તો હવે એને બચાવવી મુશ્કેલ છે બેટા હું પૂજા છું પણ તમે તમારી દીકરી માનો મને પણ બેટા તું મને છોડીને પાછી તો નહીં જતી રહે ને ના આંટી હું તમને ક્યારે છોડીને પાછી નહીં જઉં બેટા તારો આભાર માનવો એટલો ઓછો છે આજે તે મારા તૂટતા શ્વાસને બચાવી લીધો છે પણ બેટા તું મને આંટી કહીને બોલાવે છે ને એ મને નથી ગમતું તું મને એકવાર મમ્મી કહીને બોલાવે ઓકે મમ્મી આજ પછી હું તને મમ્મી કહીને બોલાવીશ મારી દીકરી હાશ ચલો હવે મને શાંતિ થઈ આ બંને સગી મા દીકરીની જેમ હવે રહેવા લાગ્યા છે હવે મારી કિંજલ ખુશખુશાલ રહે છે હવે એને કોઈ વાંધો નહીં આવે પણ આ છોકરીના પપ્પા એની છોકરીને લેવા આવશે તો એની છોકરીને પાછી લઈ જશે તો મારી કિંજલનું શું થશે એ તો ફરીથી હતાશ થઈ જશે ફરીને એ ભાંગી પડશે રોહન બેટા તું અહીં હા બા હું મારી દીકરી પૂજાને લેવા આવ્યો છું હવે મારે એને લઈ જવી પડશે નહીં હું મારી દીકરીને નહીં લઈ જવા દઉં હું મારી દીકરી નહીં આપું આ મારી દીકરી છે અને એને હું કોઈ જગ્યાએ નહીં મોકલું ચાલે જાઓ તમે અહીંયાથી નહીં આપું હું મારી દીકરીને ચિંતા ના કરું હું તને સમજાવું છું સાંભળ મારી વાત સાંભળ બેટા મારે કઈ નથી સાંભળવું આ મારી દીકરી છે હું એને ક્યાંય નહીં મોકલું શાંતિ રાખને બેટા જરાક તો ચાલ બેટા અરે કિંજલ હવે મારી વાત સાંભળ બેટા કિંજલ બેટા દરવાજો ખો કિંજલ બેટા તું અત્યારે જા હું કિંજલને શાંતિથી સમજાવીશ ને પછી પૂજાને તારા ઘરે મૂકી જઈશ બેટા અરે બા તમારી તકલીફ સમજીને તમે મારી પૂજાને તમારે ત્યાં રહેવા મોકલી હતી એને પણ 2 મહિના થઈ ગયા હવે ક્યાં સુધી હું એને અહીંયા રહેવા દઉં
મારે પણ મારી દીકરીની જરૂર તો હોય ને. હા બેટા, હું બધું સમજુ છું, પણ તું અત્યારે જા, હું પછી ચોક્કસ તારે પૂજાને તારા ઘરે મૂકી જઈશ. ઠીક છે બા, તમે તમારી બહુને સમજાવો અને પૂજાને મૂકી જજો. અરે બા, આવો આવો બેસો ને. તમે પૂજાને સાથે ના લાવો? ના બેટા. બેટા, મેં મારી બહુને બહુ સમજાવી, કિંજલને પૂજાથી અગા કરવાની બહુ જ કોશિશ કરી, પણ એ નથી માનતી બેટા. અરે બા, આ વાત ખોટી કહેવાય. તમે કોઈની પણ છોકરીને આવી રીતના જબરદસ્તી તમારા ઘરે કેમ નહીં રાખી શકો? બેટા, હું જાણું છું કે આ બધું ગેરવ્યાજબી છે, પણ હું શું કરું? જે માંગણીથી નખને જુદા કરવા મુશ્કેલ છે, એમ હવે કિંજલને પૂજાને એકબીજાથી અલગા કરવા મુશ્કેલ છે બેટા. અરે પણ એમાં મારો શું વાંક? મારે તો મારી દીકરી જોઈએ કે નહીં મારી પાસે? બેટા, બેટા તું જો મારી વાત માને તો હું એક રસ્તો બતાવું. શું રસ્તો? જો બેટા, તારી પત્ની ગુજરી ગઈ છે, મારો દીકરો ગુજરી ગયો છે, મારી કિંજલ વિધવા છે, તો તું કિંજલ બંને લગ્ન કરી લો તો. હું કિંજલની સાથે લગ્ન કરી લઉં? હા બેટા, જો તમે બંને લગ્ન કરી લેશો તો કિંજલને એની દીકરી મળી જશે અને પૂજાને એની મા મળી જશે, અને તમને બંનેને જીવન જીવવાનો રસ્તો મળી જશે. પણ કિંજલ મારી સાથે લગ્ન કરવા માટે રાજી થશે? હા બેટા, એ તૈયાર થશે, કારણ કે કિંજલ કોઈ પણ ભોગે પૂજાને છોડવા તૈયાર નથી, એટલે એ માની જશે. ઠીક છે, જો કિંજલ રાજી હોય તો મને પણ વાંધો નથી, હું પણ લગ્ન કરી લઈશ એની સાથે. તો હું જઉં બેટા. બેટા, અત્યારે મુહૂર્ત સારું છે, એટલે તમે બંને શકન કરીને એકબીજાને હાર પહેરાવી લો અને લગ્ન ગ્રંથથી જોડાઈ જાઓ. ખૂબ સુખી રહો બંને, તમારી જોડે ભગવાન સારા. હાય ફ્રેન્ડ્સ, હું છું શ્રેયાંશી બારોટ. નમસ્કાર, હું રશ્મિકા ઉપાધ્યાય. નમસ્કાર મિત્રો, હું છું કિંજલ બારોટ. નમસ્કાર મિત્રો, હું છું રવિ બારોટ. મિત્રો, તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શ્રેયાંશી બારોટ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ.